નમસ્કાર દર્શક મિત્રો, હું વૈશાલી પોબારુ આજે સુનવા સમાચારો સાથે સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંવાદદાતા સજનબેન મકવાણા સાથે ગઢડાથી. રાજ્યના તલાટી મંત્રીઓ ઉતર્યા હડતાલ પર. હવે જોઈએ વધુ વિગતવાર સમાચાર. બોટાદ જિલ્લા તથા ગઢડા તાલુકામાં તલાટી મંત્રી કેડરના પડતર પ્રશ્નોની તલાટી મંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. તદઉપરાંત તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો જેવા કે 2004-2006 વર્ષમાં નિમણૂક પામેલ તલાટી મંત્રીના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળંગ ગણી બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણના લાભો આપવામાં આવે અને આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવામાં નીતિ નક્કી થાય તે મુજબ તલાટી કમ મંત્રીને ફરજ મોફુક કરવા માટેની ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે તેમજ તલાટી કમ મંત્રી ઉપર વારંવાર થતા હુમલા રોકવા કાયદાકીય રક્ષણ આપવામાં આવે તથા મંત્રીનું નવીન મહેકમ મંજૂર કરી નવી ભરતી કરી એક ગામ એક તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી રાજ્યના તલાટી કમ મંત્રીઓની માંગ છે. ગુજરાત રાજ્યના તલાટી મંત્રીઓ વિવિધ માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે. પગાર ધોરણ અને નોકરીને સળંગ ગણવાની માંગને લઈને તલાટી મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાલ. સંવાદદાતા સજનબેન મકવાણા સાથે હું વૈશાલી પોબારુ ગઢડાથી. ફરી મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ.